चलो मित्र, आपणे फरी मळी रह्या छीए. लेसन सातमो आपणुं आबोहवाकીય ફેરફાર. आनी पहेलाना पीरियडमां आपणे ग्लोबल वोर्मिंगनी विनाशक असरो अने विनाशक असरोने अटकाववाना उपायो विशे आपणे समजाव्युं हतुं अने एना विशे माहिती आपी हती. अत्यारे आपणो आ लेसननो छेल्लो टॉपिक छे अने ग्लोबल वोर्मिंग. त्यार पछी आवे छे पर्यावरणने बचाववा, जे आपणो टॉपिक बाकी हतो ए વૈશ્વિક નીતિ. વિશ્વના નેતોએ પર્યાવરણને બચાવવા માટે કઈ નીતિઓનું આયોજન કર્યું છે, શું કરવું જોઈએ, કેવા નિર્ણયો લીધા છે, ક્યાં ક્યાં દેશમાં પરિષદ બેઠક મળી હતી, એના વિશે આજે આપણે જાણવાનું છે. તો વૈશ્વિક નીતિ, પર્યાવરણને બચાવવા માટે વૈશ્વિક નીતિ ઘડવા માટે સૌ પ્રથમ ઈસવીસન ઓગણીસો બોતેરના સ્વીડનના પાટનગર સ્ટોકહોમ ખાતે એક બેઠક મળી હતી. ત્યારબાદ બ્રાઝિલના રિયોડી જાનેરો ખાતે પૃથ્વી સંમેલન મળ્યું હતું. અને ત્યાર પછી ગ્લોબલ વોર્મિંગ સંદર્ભે વિશ્વસ્તરે ડેનમાર્કની રાજધાની કોપનહેગનમાં એક બેઠક મળી હતી. આ બેઠકની અંદર એવું વિચારવામાં આવ્યું હતું, વિકસિત અને વિકાસશીલ રાષ્ટ્રો માટે કેવી નીતિ અમલમાં મૂકવી. તો કે વિકસિત રાષ્ટ્રો હોય તો એના દેશની અંદર ઉદ્યોગો વધારે વિકસેલા હોય, તો ત્યાં વધુ કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન થતું હોય. તો કે આવા વિકસિત રાષ્ટ્રો છે તો એને કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન ઓછું થાય ને, એટલે કે કાર્બન કટની નીતિ અપનાવી. કાર્બન કટની નીતિ એટલે ગ્રીન હાઉસને અસર કરતા વાયુનું ઉત્સર્જન ઘટાડવાની નીતિ. અને જે વિકાસશીલ રાષ્ટ્રો અને અલ્પવિકસિત રાષ્ટ્રો હોય ને, જો એને કાર્બન કટ વિશે કહેવામાં આવે ને, તો આવા રાષ્ટ્રોનો વિકાસ ન થાય. તો કે કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન ભલે વધતું હોય, પણ આવા દેશને એમ કે વિકાસશીલ રાષ્ટ્રો હોય અને અલ્પવિકસિત રાષ્ટ્રો હોય, તો એને એના દેશના વિકાસ માટે આવા રાષ્ટ્રોને $100 અબજ ની સહાય આપી, એવું નક્કી કરવામાં આવ્યું હતું. ક્યાં નક્કી કરવામાં આવ્યું હતું? કે ડેનમાર્કની રાજધાની કોપનહેગમાં જ્યારે આ બેઠક મળી હતી ને ત્યારે. હવે જો એનો એક પોઈન્ટ છે ચોપડીમાં આપ્યો છે, હું તમને વાંચીને કહું છું. ડેનમાર્કની રાજધાની કોપનહેગનમાં બેઠક મળી, ત્યાં એવું નક્કી કરવામાં આવ્યું કે વિકસિત દેશો એટલે કે વિકસિત રાષ્ટ્રો હોય કાર્બન કટની નીતિ અપનાવી. કાર્બન કટ એટલે ગ્રીન હાઉસને અસર કરતા વાયુનું ઉત્સર્જન ઘટાડવાની નીતિ સ્વીકારતા, અને આ વિકસિત રાષ્ટ્રો છે એ સ્વીકારતા નથી. પણ નથી સ્વીકારતા એટલે ત્યાં વધુ ઉદ્યોગો વિકસેલા હોય એટલે વધુ એનું ઉત્સર્જન થતું હોય, પરિણામે એ ગ્લોબલ વોર્મિંગને અસર કરે. અને વિકાસશીલ દેશોના વિકાસ માટે $100 અબજ ની સહાય આપી, એવું નક્કી કરવામાં આવ્યું હતું. અને આ બેઠક દરમિયાન 45 દેશોના 59 જેટલા સંશોધન પેપર્સ દ્વારા વિશ્વના નેતાઓને બદલાતી આબોહવા માટે ગંભીરપણે વિચાર કરતા કરવામાં આવ્યા. અને દિવસે ને દિવસે જો આવી રીતે વિકસિત રાષ્ટ્રોમાં વધુ ઉત્સર્જન થાય તો સમસ્યા યથાવત રહે, એમાં કોઈ ઘટાડો ન થાય. ભલે દેશનો વિકાસ કરવો હોય, ઉદ્યોગો સ્થાપિત કરવા હોય, પણ સામે પર્યાવરણને પણ ધ્યાનમાં લેવું જોઈએ. એના વિકલ્પ સ્વરૂપે પર્યાવરણ પણ કોઈ જાતની વિપરીત અસર ન થાય, એ રીતે વિકાસની પ્રક્રિયા હાથ ધરવી જોઈએ. આપણે પર્યાવરણ ઉજાડીને વિકાસ ન કરાય, કારણ કે એ આપણા માટે જ ઘાતક નીવડે, સમજી લેજો. સ્વાસ્થ્ય ઉપર કેટલી અસર થાય, અત્યારે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા જે સસાણ છે, ગ્લોબલ એટલે પૃથ્વી, વોર્મ એટલે ગરમ, અત્યારે ગ્લોબલ વોર્મિંગ વૈશ્વિક તાપ વૃદ્ધિ વધી છે, એનું કારણ શું છે? વસ્તી વધારો, ઉદ્યોગોનું સર્જન, પર્યાવરણનો નાશ. અત્યારે તમે જુઓ કે પર્યાવરણને ઉજાડીને આપણે સોસાયટીઓ વિકસાવી રહ્યા છીએ. હવે જેટલી વસ્તી હોય ને એટલું પર્યાવરણ હોવું જોઈએ. ધારો કે એક બાળકનો જન્મ થાય છે ને, તો સાથે સાથે એક વૃક્ષનો પણ ઉછેર થવો જોઈએ. જો વસ્તી અને પર્યાવરણની સમતોલ રહે ને, તો આવી સમસ્યા ન સર્જાય. પણ વસ્તી વધતી જાય, ઉદ્યોગો વિકસતા જાય, પર્યાવરણને આપણે ઉજાડતા જાય, તો ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યા સર્જાય. અત્યારે વિશ્વ આ બાબતની પ્રત્યે ગંભીર બન્યું છે. પણ હવે જો આપણે પર્યાવરણમાં વધારો કરવા જાય ને, તો પર્યાવરણ રાતોરાત કે એક દિવસમાં વધી નથી જતું, સમય લાગે છે. એક વૃક્ષને ઘટાડો વિકસતા માટે 15 વર્ષ જેટલો સમય લાગે છે. અને આપણે કેટલા કલાકોમાં, બહુ ઓછા કલાકોમાં આપણે એનું નિકંદન કાઢી રહ્યા છીએ. અત્યારે હું તમને એની જ વાત કરું, જૂનાગઢમાં અહીંયા સ્કૂલ સામે જ્યાં રોડ છે ને, પહેલાં એ સિંગલ પટ્ટીનો રોડ હતો, બંને બાજુ એટલું બધું ગાઢ
જંગલ પર્યાવરણ હતું, જે વૃક્ષો આપણે કંઈક ઘટાટો વૃક્ષો, પણ આ ફોર ટ્રેક રસ્તા બનાવ્યા ને તો કેટલા વૃક્ષો આપણે પાડી નાખ્યા છે. મધ્યપ્રદેશની અંદર ફોર ટ્રેક રસ્તા બનાવવા માટે એટલા બધા વૃક્ષો પાડી નાખ્યા કે 5000 જેટલા વૃક્ષો કે જેની ઉંમર 200-300-400 વર્ષ જેટલી હોય. અને એ વૃક્ષોના થડ તમે જુઓ તો આમ કદાવર. હવે જો આખા દેશમાં આપણે આવા રસ્તા પરિવહન વસ્તી નિયંત્રણ અને વાહન વ્યવહાર વિકસાવવા માટે જ્યારે આવી રીતે રસ્તા બનાવી છીએ ત્યારે સામે પર્યાવરણ કેટલું ઉજ્જળ થઈ જાય છે અને આવી ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યા સર્જાય છે. હવે ભારતને આપણે વિકાસશીલ રાષ્ટ્ર કહીએ છીએ, સાથે વિકાસ તો આપણે રસ્તાઓનો પરિવહનનો ને એનો બધો કરવા માટે આપણે આ રીતના પગલાં લઈએ છીએ, પણ આ એક જ આવું કામ નથી કે જે ગ્લોબલ વોર્મિંગ માટે અસરકારક નીવડતું હોય. પણ સાથે સાથે ઉદ્યોગ, વસ્તી, રહેણાંક વિસ્તાર આ બધું વધતું જાય છે તો કેટલી બધી તીવ્ર અસર થાય, કેટલું બધું પર્યાવરણ આપણે ઉજાડી રહ્યા છીએ અને કુદરતી આફતો કેટલી આવે છે અને આવી બધી સમસ્યાઓ ગંભીર બની છે. તો અહીંયા આપણને જ્યારે ડેનમાર્કની રાજધાની કોપનહેગમાં જ્યારે બેઠક મળીને ત્યારે એમ કહેવામાં આવ્યું કે વિકસિત રાષ્ટ્રો કાર્બન કટની નીતિ અપનાવતા નથી અને વિકાસશીલ રાષ્ટ્રોને છૂટ આપવી જોઈએ અને એને સહાય કરવી જોઈએ. અને એ લોકો જો એમ કે કાર્બનનું ઉત્સર્જન થાય તો એના માટે કોઈ પગલાં નહીં, અને જો એના માટે કાર્બન કટની નીતિ અપનાવી તો આવા રાષ્ટ્રોનો વિકાસ ન થાય. પણ વિકાસ એ રીતે કરવો જોઈએ, પર્યાવરણ યથાવત રહેવું જોઈએ અને બધાએ એની ગંભીર નોંધ લેવી જોઈએ. આજે જો પર્યાવરણ બચાવો અને પર્યાવરણમાં વૃક્ષો વાવો, વધુ વૃક્ષો વાવો, વરસાદ લાવો, આવા બધા આપણે સૂત્રો જોઈએ છીએ, વાંચીએ છીએ, પણ એનું અમલીકરણ જોઈ એવું થતું નથી. આજે આપણે પર્યાવરણ વિરુદ્ધ અને પર્યાવરણની તરફ જે કાંઈ બોલીએ છીએ ને તો પર્યાવરણ ઘટી રહ્યું છે એના ભાષણો આપવા કરતાં, જો પર્યાવરણને બચાવવું હોય અને વિકસાવવું હોય તો એના માટે આપણે પ્રેક્ટિકલ ન બનીને ત્યાં સુધી પર્યાવરણમાં વધારો નથી થતો. સમજી લેજો, આપણા દેશની અંદર ઘણા બધા એવા જંગલો છે કે બારેમાસ લીલા નથી, મોસમી ખરાવ છે, ક્યાંક તો રણ વિસ્તાર છે. રણ વિસ્તાર હોય તો સમજી લેવાનું કે ત્યાં વરસાદ ન પડતો હોય અને વરસાદ ઓછો પડતો હોય એટલે તો એ રણ વિસ્તાર હોય. પણ સંશોધન દરમિયાન આવા વિસ્તારોમાં આપણે ગમે તે રીતે નહેરોની ને એવી બધી સગવડો ઊભી કરીને પર્યાવરણ વિકસાવવું જોઈએ અને હરિયાળી ક્રાંતિ લઈ આવવી જોઈએ. જો જેટલું પૃથ્વી સપાટી ઉપર પર્યાવરણ વિકસશે એટલી ગ્લોબલ વોર્મિંગની અસરો ઓછી જણાશે. અને આપણે ગાંધીજીએ મેં તમને અગાઉ વાત કરી હતી કે જળ, જમીન અને જંગલ આ કુદરતી સંપત્તિ છે, જો આપણે એનો અનલિમિટેડ બેસુમાર ઉપયોગ કરશું તો આ સંસાધનો એવા છે, આ કુદરતી સ્ત્રોત બધા એવા છે કે જ્યારે એ સમાપ્ત થઈ જશે તો એને માટે બીજી વાર વિકસાવવા એ આપણા માટે દુષ્કર બની જશે. અત્યારે જે છે એની જાળવણી કરીને એમાં આપણે પર્યાપ્ત માત્રામાં વધારો કરશું તો ગ્લોબલ વોર્મિંગની અસર ઓછી સર્જાશે. બીજી એક છેલ્લી વાત છે કે વસ્તીને કારણે કાર્બન ડાયોક્સાઇડ વાયુનું ઉત્સર્જન કેટલું થાય છે એના માટે છેલ્લો ટોપિક ચોપડીમાં આપ્યો છે, એના વિશે હું તમને કહું. વિશ્વમાં સરેરાશ નાગરિક 4.5 મેટ્રિક ટન, ભારતની દરેક વ્યક્તિ 1.2 મેટ્રિક ટન અને યુએસએની દરેક વ્યક્તિ 20.6 મેટ્રિક ટન કાર્બન વાયુનું ઉત્સર્જન કરે છે. હવે જો જે જે દેશોની અંદર ગીચ વસ્તી હોય ત્યાં શું થતું હોય, જો ચોપડીમાં આપણને એક ટોપિક આપ્યો છે એક વ્યક્તિ પ્રતિદિન જે વસ્તુઓ ગ્રહણ કરે છે તેમાં લગભગ 80% વાયુ હોય છે. શું કીધું છે? એક વ્યક્તિ પ્રતિદિન જે વસ્તુઓ ગ્રહણ કરે છે તેમાં લગભગ 80% વાયુ હોય છે. એક વ્યક્તિ પ્રતિદિન 22,000 વખત શ્વાસ લે છે આખા દિવસની અંદર. અને રાત્રે આપણે સૂઈએ છીએ તો સૂવા સાથે આપણા શ્વાસ નથી બંધ થઈ જતા, આપણી શ્વસન ક્રિયા ચાલુ જ રહે છે, શ્વાસ લે છે. આમ એક વ્યક્તિ પ્રતિદિન ઓક્સિજનયુક્ત વાતાવરણમાંથી 16 કિલોગ્રામ વાયુ સેવન કરે છે. પછી પશુ પક્ષી પર્યાવરણની આપણે વાત કરીએ, પશુઓના ઉચ્છ્વાસ અને ચયાપચયની ક્રિયા મિથેન વાયુનું ઉત્સર્જન 14 કરોડ ટન, ડાંગરની ખેતી 15 કરોડ ટન, સેન્દ્રિય કચરો સડવાથી 7 કરોડ ટન. આજે આપણે જે જગ્યાએ રહેતા હોય ત્યાં ભલે સાફ સુથરું વાતાવરણ હોય પણ અમુક જગ્યા એવી હોય, કાદવ કીચડ હોય, ગંદકી હોય, મરેલા મૃત પ્રાણીઓના પેલા શવ પડ્યા હોય, તો જ્યારે કોહવાટ
અનુભવાય ને, દુર્ગંધ મારે ને, ત્યારે વાતાવરણમાં એ વાયુ સર્જાય છે, ત્યારે એ જગ્યા કેવી બને છે? એ જ્યાં લગીન આવા મૃતદેહોનો નિકાલ ન થાય અને એનો નિકાલ આપણે જો બાળીને કરીએ તો વાતાવરણમાં શું સર્જાય એનો આપણે વિચાર કરી લેવો જોઈએ. અહીંયા આપણું આ લેસન પૂરું થાય છે અને આના પછીનું આપણે લેસન લેવાના છીએ એ આઠમું લેસન છે અને આઠમા લેસનનું ટાઇટલ છે લોકશાહી દેશમાં સંસદની ભૂમિકા. હવે એ લેસનના હું શૈક્ષણિક મુદ્દા બોર્ડ ઉપર લખું છું અને શક્ય હોય તો તમે પણ મારી સાથે લખતા જાજો અને સાંભળતા જાજો. અહીં આપણું આ લેસન તો પૂરું થાય છે પણ આ લેસન ઉપરથી કેવા કેવા પ્રશ્ન પૂછાય ને એ પ્રશ્નની થોડીક તમને ચર્ચા કરું છું અને એના હું જવાબે બોલતી જાઉં છું. માત્ર સાંભળજો. જો વાતાવરણ કોને કહે છે અથવા વાતાવરણ એટલે શું? તો મેં જ્યારે આ લેસન ચાલુ કર્યું ત્યારે એની વ્યાખ્યા મેં કીધું હતું કે પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહેવામાં આવે છે. પછી તમને એવો પ્રશ્ન પૂછાય કે વાતાવરણ સાથી દૂષિત થાય છે, તો વાતાવરણ ઉદ્યોગો, કારખાના, પાવર સ્ટેશનો, યાંત્રિક વાહનો, ઘર વપરાશના બળતણના સાધનો, પછી ગેસ, ચૂલો, લાકડું, છાણું, કોલસો, કાંઈ પણ તમે વાપરતા હોય એના દહનથી વાતાવરણ છે એ દૂષિત થાય છે. પછી વાતાવરણનો ફેરફાર કોને કહે છે એવો પ્રશ્ન પૂછાય, તો એનો જવાબ એવો છે વૈશ્વિક તાપમાન વધવાથી તાપમાન, પવનની દિશા, ભેજ વગેરેમાં જે ફેરફાર થાય છે તેને વાતાવરણનો ફેરફાર કહે છે. અને આની પહેલાંય તમે કીધું હતું કે સવારનું વાતાવરણ કેવું હોય, બપોરનું વાતાવરણ કેવું હોય, સવારે તમને ઠંડક જેવું લાગતું હોય, બપોરે ગરમી જેવું લાગતું હોય, સાંજના ભેજવાળું લાગતું હોય, તો દિવસ દરમિયાન તાપમાન, ગરમી, ભેજ એમાં તમને ફેરફારો જોવા મળે છે તો એને વાતાવરણનો ફેરફાર કહેવામાં આવે છે. પછી હવામાન એટલે શું? તો હવામાન અને આબોહવાની મેં વ્યાખ્યા તમને આપી હતી જ્યારે શરૂઆતમાં સમજાવતી હતી ત્યારે. હવામાન એટલે કે કોઈ પણ પ્રદેશના તાપમાન, ભેજ, ઠંડી, ગરમી વગેરેમાં એમ કે ટૂંકા ગાળાની સરેરાશ સ્થિતિ એને હવામાન કહેવામાં આવે છે. અને આબોહવા એટલે કે કોઈ પણ પ્રદેશની તાપમાન, ઠંડી, ગરમી, ભેજની લાંબા ગાળાની, લાંબા ગાળાની એટલે 20 વર્ષ હોય, 30-35 વર્ષનો સમયગાળો હોય એની એને આબોહવા કહેવામાં આવે છે. જો હવામાન એટલે ટૂંકા ગાળાની સરેરાશ, આબોહવા એટલે લાંબા ગાળાની. પછી ગ્લોબલ વોર્મિંગ એટલે શું? ગ્લોબલ વોર્મિંગ એટલે ગ્રીન હાઉસ ઇફેક્ટ સર્જનારી સ્થિતિ. જો એનું તમને કહું છું, ગ્લોબલ વોર્મિંગ એટલે પૃથ્વીના વાતાવરણને ગરમ કરનારી ગ્રીન હાઉસ ઇફેક્ટ. હવે ખબર છે કે ગ્રીન હાઉસ ઇફેક્ટમાં ક્યાં ક્યાં વાયુઓ હોય છે? જો એમાં હોય છે કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ, ક્લોરોફોરા કાર્બન અને હેલોકાર્બન જેવા વાયુઓ છે, એ ગ્રીન હાઉસ ઇફેક્ટ ને અસર કરતા વાયુઓ છે, એટલે ગ્લોબલ વોર્મિંગની સ્થિતિ સર્જાય છે. હવે તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે CFC વાયુ યાની ક્લોરોફોરા કાર્બનનું પ્રમાણ કેવી રીતે વધે છે, શું કામ? તો કોઈ પણ ઇલેક્ટ્રિક સાધન સામગ્રીનો આપણે વપરાશ કરીએ તો દરેક પ્રકારના ઇલેક્ટ્રિક સાધનોની વપરાશને કારણે CFC યાની ક્લોરોફોરા વાયુ ઉદભવે છે. હવે જો એનું પ્રમાણ વધે છે તો કેવા કેવા સાધનો? તો કે પ્લાસ્ટિક, ફ્રીજ, એસી, એરોસોલ સ્પ્રે, ટીવી, ઘરઘંટી, મિક્સર, મોબાઈલ, મોટરકાર, પંપ, આ બધા ઇલેક્ટ્રિક સાધનો છે, આની વપરાશથી CFC વાયુનું સર્જન થાય છે. તમને એમ કહેવામાં આવે કે બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતો ક્યાં છે કે જે વાતાવરણમાં ગ્લોબલ વોર્મિંગ માટે અસર નથી કરતા? આ વાયુ એવી રીતે ઉદ્ભવતા હોય કે એમાં ટેમ્પરેચર હોય ખરા પણ જે ગ્લોબલ વોર્મિંગને અસર કરે ને એ રીતનું નહીં. હવે જો સૌર ઉર્જા, પવન ઉર્જા, ભરતી ઉર્જા, ભૂતાપીય ઉર્જા, બાયોગેસ વગેરે બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતો છે. હવે જો અહીંયા મેં આજે લખ્યું છે કે પર્યાવરણને બચાવવા માટે વિશ્વના દેશોમાં ક્યાં ક્યાં કઈ કઈ રીતની બેઠક મળી હતી, ક્યાં દેશમાં મળી હતી, તો એના વિશેનો પ્રશ્ન હું તમને કહું કે પર્યાવરણ બચાવનારી વૈશ્વિક નીતિ ઘડવા માટે સૌ પ્રથમ ક્યાં અને ક્યાં સંમેલન યોજાયું હતું? તો પર્યાવરણ બચાવનારી વૈશ્વિક નીતિ ઘડવા માટે સૌ પ્રથમ 1972ની અંદર સ્વીડનના પાટનગર સ્ટોકહોમ ખાતે સંમેલન યોજાયું હતું. અને આ જ્યારે સંમેલન યોજાણું હતું ને, અત્યારે આપણે 5 જૂન પર્યાવરણ દિન તરીકે મનાવી છીએ ને, આ નિર્ણય આ પરિષદમાં લેવાનો હતો. 5 જૂન પર્યાવરણ દિન તરીકે બનાવો વિશ્વની અંદર પર્યાવરણ દિન.
પછી પર્યાવરણ બચાવનારી વૈશ્વિક નીતિ અંગે છેલ્લે ક્યાં દેશમાં બેઠક યોજવામાં આવી હતી અથવા ક્યાં દેશમાં કરવામાં આવી હતી? તો કે પર્યાવરણ બચાવનારી વૈશ્વિક નીતિ અંગે છેલ્લે ડિસેમ્બર 2009માં ડેનમાર્કની રાજધાની કોપનહેગન ખાતે બેઠક યોજવામાં આવી હતી અથવા બેઠક કરવામાં આવી હતી. પછી ડિસેમ્બર 2009માં કોપનહેગન ખાતે મળેલી વિશ્વના દેશોની બેઠકમાં શું નક્કી કરવામાં આવ્યું હતું? જો મેં અહીંયા ટોપિક લખ્યો જ છે, એમાં એવું નક્કી કરવામાં આવ્યું કે યુએસએ જેવા વિકસિત રાષ્ટ્રોએ કાર્બન કટ, ગ્રીન હાઉસ વાયુ ઉત્સર્જન ઘટાડવાની નીતિનો ગંભીરપણે અમલ કરવો જોઈએ. પણ જો એ અમલ ન કરે તો શું સ્થિતિ સર્જાય? ગ્લોબલ વોર્મિંગ. અને જ્યારે ભારત જેવા વિકાસશીલ રાષ્ટ્રોને તેમના વિકાસ માટે વધુ કાર્બન વાયુ છોડવાની છૂટ આપવી જોઈએ, આ માટે તેમને 100 અબજ ડોલરની મદદ કરવી. એટલે કે અલ્પ વિકસિત રાષ્ટ્રો હોય કે વિકાસશીલ રાષ્ટ્રો હોય, તો એના વિકાસ માટે ભલે એ વાયુ છૂટે એ કે તો એના ઉદ્યોગોનો વિકાસ કરવા માટે આપણે એને છૂટ આપવી જોઈએ. અને વિકસિત રાષ્ટ્રો છે એને ઉત્સર્જન ઘટાડવા માટે પ્રતિબંધ મૂકવો જોઈએ. ત્યાર પછી વિશ્વમાં જો પર્યાવરણ બાબત માટે વિશ્વમાં દર વર્ષે કયા દિવસને ઓઝોન દિન તરીકે મનાવવામાં આવે છે? તો વિશ્વમાં 16 સપ્ટેમ્બરનો દિવસ છે એ ઓઝોન દિવસ તરીકે મનાવવામાં આવે છે. હવે જો શરૂઆતમાં મેં તમને એક કોઠા વિશે કીધું હતું, નકશાના આધારે સમજાવ્યું હતું, સાઉદી અરેબિયા, નોર્વે, ફિલિપાઇન્સ, બ્રાઝિલ આ દેશોમાં તાપમાન, ઠંડી, ગરમી, ભેજ કેટલા પ્રમાણમાં છે અને બધા પૃથ્વી સપાટી ઉપર આવેલા છે, પણ બધાની ઠંડી, ગરમી, ભેજ, હવામાન, આબોહવા બધાનું અલગ અલગ છે. તો તમને આના ઉપરથી એવા રીતના પ્રશ્ન પૂછાય કે સૌથી વધુ ગરમી ક્યાં પડે છે? તો સાઉદી અરેબિયામાં સૌથી વધુ ગરમી પડે છે. સૌથી વધારે ઠંડી ક્યાં પડે છે? તો કે સૌથી વધારે ઠંડી નોર્વેમાં પડે છે. પછી કયા દેશમાં સૌથી વધારે વરસાદ પડે છે? તો ફિલિપિન્સમાં સૌથી વધુ વરસાદ પડે છે. પછી ગ્રીન હાઉસ ઇફેક્ટમાં કયો વાયુ સક્રિય ફાળો આપે છે? તો કે કાર્બન ડાયોક્સાઇડ ગ્રીન હાઉસ વાયુમાં સૌથી વધુ ભાગ ભજવે છે. પછી ડાંગરની ખેતી દ્વારા કેટલા ટન મિથેન વાયુનું ઉત્સર્જન થાય છે? તો ડાંગરની ખેતીમાં 15 કરોડ ટન જેટલું વાયુનું ઉત્સર્જન થાય છે. સેન્દ્રિય કચરો સડવાથી મિથેન વાયુનું ઉત્સર્જન કેટલું થાય છે? તો કે સેન્દ્રિય કચરો સડવાથી 7 કરોડ જેટલું મિથેન વાયુનું ઉત્સર્જન થાય છે. પછી પશુઓના ઉચ્છ્વાસ અને ચયાપચયની ક્રિયા દ્વારા કેટલા ટન મિથેન વાયુનું ઉત્સર્જન થાય છે? તો 14 કરોડ. વિશ્વમાં કયો દિવસ ઓઝોન દિન તરીકે ઉજવવામાં આવે છે? તો કે 16 સપ્ટેમ્બર. પછી ઈસવીસન 1972માં પર્યાવરણને બચાવવા વિશ્વના દેશોની એક બેઠક કયા શહેરમાં મળી હતી? તો સ્વીડનના પાટનગર સ્ટોકહોમની અંદર. પછી તમને એમ પૂછાય કે ઈસવીસન 1972ની પ્રથમ બેઠક બાદ પર્યાવરણને બચાવવા વિશ્વના દેશોની બેઠક કયા શહેરમાં મળી હતી? તો બ્રાઝિલના રિયો ડી જનેરો ખાતે. પછી ડિસેમ્બર 2009માં પર્યાવરણને બચાવવા વિશ્વના દેશોની બેઠક ક્યાં શહેરમાં મળી હતી? તો ડેનમાર્કના પાટનગર કોપનહેગમાં મળી હતી. પછી તમને એવા પ્રશ્ન પૂછાય, જો મેં ટોપિક લખ્યા છે કે વિશ્વની દરેક સરેરાશ વ્યક્તિ કેટલા ટન મેટ્રિક ટન વાયુ છોડે છે, તો એમાં એમ પ્રશ્ન પૂછાય વિશ્વમાં સરેરાશ નાગરિક કેટલા મેટ્રિક ટન કાર્બન વાયુ છોડે છે? તો એમાં 4.5. પછી ભારતનો સરેરાશ નાગરિક કેટલા મેટ્રિક ટન કાર્બન ડાયોક્સાઇડ વાયુ છોડે છે? તો 1.2. પછી યુએસએની દરેક વ્યક્તિ કેટલો? તો કે 20.6. હવે જો આ રીતના તમને પ્રશ્ન પૂછાય આ લેસનમાંથી, તો ચોપડી વાંચશો તો ચોપડીમાં દર્શાવેલું જ છે. અહીં આપણું આ લેસન પૂરું થાય છે. હવે આના પછીનું આપણે લેસન લઈએ છીએ અને એના શૈક્ષણિક મુદ્દા હું બોર્ડ ઉપર લખું છું, તો મારી સાથે તમે એની નોંધ લેજો. તો લેસન 8મું આવે છે, લોકશાહી દેશમાં સંસદની ભૂમિકા. હું એના ટોપિક અહીંયા લખતી જાઉં છું અને સમજાવતી જાઉં છું. શક્ય હોય તો નોટમાં તમે એની નોંધ લેતા જાજો અને મુદ્દા પણ લખતા જાજો. જો લેસન 8મું આવે છે, લોકશાહી દેશમાં સંસદની ભૂમિકા. લોકશાહી દેશમાં સંસદની ભૂમિકા. જો મારે જે મુદ્દા સમજાવવાના છે લેશનના આધારે એ તમે લખતા જાજો. શૈક્ષણિક મુદ્દા પ્રસ્તાવના
लोकशाही अर्थ एनी व्याख्या प्रकार शासन व्यवस्थाना प्रकार सरकारનું સ્વરૂપ સરકારના અંગો હવે જો થોડીક હું પહેલાં આ લેસન પહેલાંની થોડીક શરૂઆત એમના મોઢે મૌખિક કરું છું, સાંભળજો. જો ભારતમાં લોકશાહી છે, સરકારને સત્તા અને નિર્ણયો લેવાની સત્તા કોણ આપે છે, એ દેશની સરકાર કેવી છે, એનું સ્વરૂપ કેવું છે, એના ઉપર આધારિત છે. હવે જો આપણો દેશ લોકશાહી છે, લોકશાહીના બે પ્રકાર. પહેલાં લોકશાહીની વ્યાખ્યા શું? તો લોકશાહીની વ્યાખ્યા છે ને, લોકશાહીની વ્યાખ્યા આપી છે અમેરિકાના પ્રમુખ અબ્રાહમ લિંકને. લોકોનું લોકો માટે લોકો દ્વારા ચાલતું શાસન. શું કીધું? લોકોનું લોકો માટે લોકો દ્વારા ચાલતું શાસન એટલે લોકશાહી. દેશનું શાસન કેવું હોવું જોઈએ? મનસ્વી હોવું જોઈએ કે લોકહિત અર્થેનું હોવું જોઈએ? જો લોકહિત અર્થેનું હોય ને તો પ્રજાને કોઈ જાતની તકલીફ મુશ્કેલી ન પડે, અને લોકના હિત માટે જ જો નિર્ણય લેવાય ને તો પ્રજા એવું જ ઈચ્છતી હોય કે પ્રજાનું કલ્યાણ થાય. તો લોકશાહીમાં પ્રજાનું કલ્યાણ થાય ને એ રીતેની શાસન વ્યવસ્થા જે છે ને એને લોકશાહી કહેવામાં આવે. હવે લોકશાહીની આપણે વ્યાખ્યા જો કહીએ તો તમારે નોંધ કરવી હોય તો કરજો, લોકોનું લોકો માટે લોકો દ્વારા ચાલતું શાસન. ભારત છે આઝાદી પછી પ્રજાસત્તાક સાર્વભૌમ સત્તા છે, લોકશાહી આપણે સ્વીકારી છે. આપણે કેવી લોકશાહી સ્વીકારી છે? આપણે સંસદીય લોકશાહી સ્વીકારી છે. લોકશાહીના બે પ્રકાર, પ્રમુખીય અને સંસદીય. જો અહીંયા મેં તમને લખ્યા છે લોકશાહીની વ્યાખ્યા કીધી, લોકોનું લોકો માટે લોકો દ્વારા ચાલતું શાસન એટલે લોકશાહી. પ્રકાર એના બે, સંસદીય અને પ્રમુખીય. જો ભારતમાં સંસદીય લોકશાહી છે, અમેરિકા યુએસએમાં પ્રમુખીય છે. હવે જો લોકશાહીના પ્રકારની આપણે વાત કરી, અલા બે પ્રકાર અને શાસન સ્વરૂપની વાત કરીએ ને, જો હું એક ટોપિક બોલું છું માત્ર સાંભળજો, એના આધારે મારે તમને કહેવાનું છે. સરકારને નિર્ણય લેવાની અને કાયદાનું પાલન કરવાની સત્તા કોણ આપે છે? આ પ્રશ્નનો જવાબ એ બાબત ઉપર નિર્ભર કરે છે કે દેશમાં કયા પ્રકારની સરકાર છે. હવે આપણે આપણા દેશની વાત કરીએ તો આપણે એમ કહીએ ને કે ભારત દેશની અંદર કયા પ્રકારની સરકાર છે, તો આપણા દેશની અંદર છે લોકશાહી, સંસદીય લોકશાહી. જે સરકાર દેશનું શાસન કરે છે ને એ સરકારે કોઈની પાસેથી સત્તા એને ઝૂંટવી નથી લીધી, કે કોઈની પાસેથી ઝૂંટીને સત્તા હાંસલ કરીને એનું મનસ્વી વલણ નથી અપનાવ્યું. આપણે જે સરકાર પસંદ કરી છે ને એને ચૂંટણીમાં આપણે એને મત આપીને ચૂંટ્યા છીએ. હવે જો ઘણા ટાઈમથી વાત કરું ને તો અત્યારે શાળામાં ચૂંટણીઓ નથી થતી. અમે જ્યારે ભણતા ને તો શાળામાં ચૂંટણીઓ થતી. શાળામાં શેના માટેની ચૂંટણી થતી ખબર છે? મોનિટર માટેની. આપણે એમ કહીને કોને મોનિટર થવું છે તો કોઈ એમ કે મારે થવું તો એમ કદાચ આપણે એવો નિર્ણય લઈ લઈએ ને કે વોટિંગ કર્યા વગર હાલો બહુ એક કોઈ એક વિદ્યાર્થી હોય આપણે એને મોનિટર કરી દીધો, તો બીજાને કોઈને મોનિટર થવાની ઈચ્છા હોય ને તો એ કામ ન કરી શકે. અને જેને આપણે પહેલેથી વોટિંગ કર્યા વગરનું પદ આપી દઈ ને તો એ કાર્યવાહી કરતા. ક્યારેક એવું બનતું હોય કે એની કામગીરી વિશે ક્લાસમાં જે તે વિદ્યાર્થીઓને નારાજગી પણ હોય. પણ ધારો કે ક્લાસમાં એવા 4-5 વિદ્યાર્થી હોય કે મોનિટર થવા ઈચ્છતા હોય પણ 4-5ને ન કરવાના હોય, એના માટે સિલેક્શન માટે આપણે વોટિંગ ચૂંટણી કરવી પડે. તો આ સ્કૂલમાં અત્યારે ક્યાંય સ્કૂલમાં, હાઈસ્કૂલોમાં, કોલેજમાં ક્યાંય ઇલેક્શન થતું નથી. પરિણામે સ્કૂલનું સંચાલન, વહીવટ કેમ કરવું,
तो એ બાબતમાં વિદ્યાર્થીઓને કોઈ માહિતી કે જાણકારી મળતી નથી. અત્યારે તો ઘણા લોકો વિદ્યાર્થીઓ એવા હોય છે શાળામાં ભણે પણ ચૂંટણી શું કામ થાય છે, કોણ મત આપી શકે, આખી શાસન વ્યવસ્થા કેવા પ્રકારની છે, કેવી રીતે રચાય છે આ બાબતમાં જાણકારી નથી. આપણું આ જે આ લેસન છે ને લોકશાહી દેશમાં સંસદની ભૂમિકા, જ્યારે અંદર હું તમને બધું સમજાવીશ ને, લોકસભા કેવી રીતે બને, રાજ્યસભા કેવી રીતે બને, સંસદ શેની બનેલી છે, રાષ્ટ્રપ્રમુખ, ઉપરાષ્ટ્રપ્રમુખ, પ્રધાનમંડળ, સરકાર એટલે કે વડાપ્રધાન બધા કેવી રીતે એના સ્થાન ઉપર ગોઠવાય છે, પ્રજા એને કેવી રીતે સિલેક્શન કરે છે, વોટિંગ કેવી રીતે થાય છે, વોટ કોણ આપી શકે એટલે કે મત કોણ આપી શકે, આવી બાબતમાં વિદ્યાર્થીઓને કાંઈ ખબર પડતી નથી. અને આવા લેસન આવે ને નાગરિકના જે આપણે કે આપણી ફરજ શું છે, આપણા હકો ક્યાં છે, આવા બાબતમાં લેસનમાં વિદ્યાર્થીઓને જરા પણ રસ પડતો નથી. પણ આ લેસનને રસપ્રદ બનાવવા માટે હમણાં હું તમને સમજાવીશ ને કે આખી શાસન વ્યવસ્થા કેવી રીતે સર્જાશે ત્યારે તમને ખબર પડશે. હવે જો આપણે લોકશાહી વિશેની વાત કરીએ, જો હું આગળ તમને કહું છું, હમણાં જે મેં તમને ચર્ચા કરી કે ક્લાસની અંદર મોનિટર માટેની ચૂંટણી થાય અને સિલેક્શન કેવી રીતે થાય, મતગણતરી કેવી રીતે થાય, મતગણતરી માટેના સ્થળોને કેવી સુરક્ષા આપવામાં આવે છે, જો સુરક્ષા ન હોય તો શું થાય, પોતાના મનપસંદ નેતાઓને સત્તા સોંપવા માટે પ્રજા કાર્યકરો કેવા કેવા કામ કરતા હોય છે એનો તમને અંદાજ આવશે. જો હું આગળ બોલું છું, આ સત્તા આપે છે, લોકો ચૂંટણીના માધ્યમથી સરકારની પસંદગી કરે છે. જો ચૂંટણીના માધ્યમથી, આપણે એમ નથી કહેતા કે તું શાસન સારું નથી કરતો હાલ હટી જા, એમ કોઈ હટે નહીં, પણ આપણા દેશમાં દર 5 વર્ષે ચૂંટણી યોજાય છે અને જે ચૂંટણીમાં જીત મેળવે છે ને એ 5 વર્ષ સુધી શાસન સંભાળે છે. હવે જો શાસન દરમિયાન જ્યારે કોઈ વ્યક્તિ સારું કામ કર્યું હોય ને એ ફરીથી ચૂંટણીમાં ઊભો રહે ને તો પ્રજા એને ફરીથી ચૂંટે છે, પણ જો એને સારા કામ નહીં કર્યા હોય ને તો પ્રજા એને બીજી વાર મતદાન વખતે ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવશે ને તો પ્રજા એને મત નહીં આપે. હવે જો આપણો આ પીરિયડ અહીંયા પૂરો થાય છે, હું વધારે ચર્ચા આના પછીનો જ્યારે પીરિયડ આવશે ને એમાંથી ફરીથી પાછી ચર્ચા કરીશ લોકશાહી બાબતે. અહીંયા હું અહીં સુધી આટલું રાખું છું, હવે પછીની વધારાની ચર્ચા આના પછીના પીરિયડમાં.